કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને ઓકે તો આપણે હવે સેકન્ડ રીડ પૂરું કરી લીધું છે અને એનો ક્વેશ્ચન આન્સર અને એક નાનકડી એક્સરસાઇઝ આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ તો બહુ જ સારી રીતે તમે નોટબુકમાં લખજો અને આપણા ગ્રુપમાં જે રીતે મેસેજ આવ્યો છે કે તમારે નોટબુક જમા કરાવવાની છે તો યુનિટ વન રીડ વન અને રીડ ટુ બંનેની એક્સરસાઇઝ અને એના જે બધા જ ગ્લોરીઝ છે એ એમાં કમ્પ્લીટ જોઈશે તો બહુ સારી રીતે આ ડિસ્કસ થઈ જાય વિડીયો જોવાઈ જાય પછી ક્વેશ્ચનના આન્સર તમે લખજો ઓકે તો આ રીડ ટુના જે છે એ કોમ્પ્રિયન્શન ટુમાં આપણે જોઈએ કે ચાર પ્રશ્નો છે તમારા સેવન પેજ નંબર સેવન ઉપર તો એ ચાર પ્રશ્નોના જવાબ આપણે આપવાનો અહીંયા ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરશું મોસ્ટલી આમાંથી પરીક્ષામાં ઘણું બધું પૂછાતું હોય છે અથવા તો આપણે ડિસ્કસ પણ એવી રીતે કરશું કે કદાચ આમાંથી ભાષા ફેરવીને બીજું કાંઈ પૂછાય તો પણ તમને આવડી જાય આપણે સ્ટોરીની જેમ જ આખા બંને રીડ કર્યા છે એટલે મને એમ લાગે છે કે વચ્ચેથી ક્યાંય પણ પૂછશે તો પણ તમને આના ક્વેશ્ચનના આન્સર આવી જશે ચલો તો આપણે પહેલો ક્વેશ્ચન લઈએ ઇફ યુ આર ઓફર્ડ અ ચાન્સ ટુ ગો ઓન ધ એડવેન્ચર એક્સપે એક્સપેન્ડિશન્સ એલોંગ વિથ અલીભાઈ વીલ યુ એક્સેપ્ટેડ એન્ડ વાય આ એક પ્રશ્ન છે મેં તમને રીડ વનમાં પણ કીધું હતું એવી રીતે જ્યાં સુધી તમે સ્ટુડન્ટ છો ત્યાં સુધી તમને પ્રશ્નોના જવાબ છે ને એ મોસ્ટ પ્રોબ્લી બધા જ પ્રશ્નો એવા હશે કે તમારે એ જવાબ બધા છે ને એ પોઝિટિવ વેમાં આપવાના હશે તમે આમાં એમ ન લખી શકો કે નો આઈ ડોન્ટ લાઈક એડવેન્ચર ઓફ પણ તમને ક્વેશ્ચન પોઝિટિવલી આપેલા છે અને તમારે પોઝિટિવલી આના આન્સર આપવાના છે બરાબર તમને કદાચ કોઈ નેગેટિવ થિંગ્સ પૂછવામાં આવે તો જ તમારે કદાચ નામાં એનો જવાબ આપવાનો છે કે રીડ વનમાં આપણે જોયું તો એવી રીતે કે તમને જો ટ્રેનમાં ઠગ બનવાનું કહેવામાં આવે તો તમે બ બનવાનું પસંદ કરશો કે શું એન્ડ વાય તો એમાં ઓબ્વિયસલી આપણે ના લખવી પડે બરાબર ને એટલું તો આપણે હવે ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં આવી ગયા છીએ તો સમજી શકીએ બરાબર પણ અહીંયા એડવેન્ચર એક્સપેડિશન કરવાનું છે તો એ ઓલમોસ્ટ બધાને ગમતું હોય અને એમાં જિંદગીમાં ઘણું બધું શીખવા મળે છે એટલે હા લખવાની તો લખવાનું યસ આઈ ઇફ આઈ ઇફ આઈ એમ ગેટિંગ ચાન્સ ધેન આઈ આઈ વિલ લાઈક ટુ ગો ઓન એન એડવેન્ચર એક્સપેન્ડિશન અલોંગ વિથ અલીભાઈ હવે પહેલાં પ્રશ્નનો જવાબ આ થઈ ગયો હવે વાયનો આન્સર આપણે લખીએ છીએ કે આવું I would like to roam around, and especially in in, in uh, uh, mountains or in in uh, forest, I uh, I like more to uh, uh, go around because there is a thrill, uh, there is a thing to learn um, uh, so many things, and whatever. But the full stop. Of course, there are um, fear or the worried about the encounter of the wild animals huh? in like a khatroche ma jungle ma a mountain ma wild animal no uh, but, um, if i will be uh, uh, with alibi then i can learn so many things so many tricks to defend myself hmm? in like this uh, adventure uh, uh, adventures in in the, like this adverse condition also hmm? એન્ડ છેલ્લે પછી એક સરસ મજાનો મેસેજ લખવાનો કે વિધાઉટ ટેકિંગ રિસ્ક દેર ઇઝ નો થ્રીલ ઇન લાઈફ હમ સો ડેફિનેટલી આઈ વુડ લાઇક ટુ ગો ઓન એન એડવેન્ચરિયસ એક્સપેન્ડિશન અલોંગ વિથ અલીભાઈ બરાબર અલીભાઈ સાથે શા માટે જવાનું કારણ કે આપણને શીખવાડશે અનુભવી છે હં એક્સપિરિયન્સ પર્સન છે આપણને શીખવાડશે કે કે કેવી રીતે આપણે ક્રિટિકલ કન્ડિશન આવી જાય વાઇલ્ડ એનિમલની સામે તો પોતાની જાતને કેવી રીતે ડિફેન્ડ કરવું બરાબર ઓકે તો બીજો પ્રશ્ન બીજો ક્વેશ્ચન આપણે લઈએ હાઉ કેન વી સે ધેટ ધ ક્યુબ્સ એન્ડ અલીભાઈ વેર લકી બંનેના જવાબ અલગ અલગ આવશે એક જ પેરેગ્રાફમાં આમાં પહેલે ક્યુબને વિશે પૂછેલું છે પણ આપણે અલીભાઈ વિશે કહેવાનું કે કારણ કે રીડમાં એક ઘટના પહેલે બની હતી જો તમે એવી રીતે આન્સર લખશો ને તો પેપર ચેકરને લાગશે કે ના તમને ખબર છે હા તમે રટ્ટા નથી માર્યા આ માર્ક્સ ગેઇન કરવાનો પેપર ચેકર ઉપર તમારી જે છે છાપ પોઝિટિવ રાખવાનો કે તમને આવડે છે એવા એવા આ રસ્તાઓ છે તો સૌથી પહેલાં અલીભાઈ ઉપર કે ભાઈ થેન્ક ગોડ કે અલીભાઈ પોતાને લકી એટલા માટે માને છે કે એની નજર પેલા ક્યુબ પહેલાં જે બિયરને કારણે બ્લેક બિયરને કારણે સ્નો લેપર્ડની એની નજર એમના ઉપર ન પડી એટલે પોતાને લકી માને છે કદાચ જો એ બિયર ન હોત હું તો પેલી એક પેજ નંબર સિક્સ ઉપર ટેક્સ્ટબુકમાં એક પેરેગ્રાફ છે એમાં પહેલી લાઇન છે ધ મધરલી ઇન્સ્ટિ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ એ યાદ આવે ને તો એ લખવાનું પોતાની ભાષામાં યાદ આવે તો એ લખવાનું કે ભાઈ જ્યારે એના બચ્ચાઓ સાથે માતા માદા હોય છે ને ત્યારે એ બહુ એના બચ્ચાઓના પક્ષમાં એ બહુ સ્ટ્રોંગ હોય છે તો એ લકી હતા કે એ પેલી રીંછને પેલી મધરે પહેલાં રીંછને જોયું અલીભાઈ વોઝ વોઝ વેરી લકી બિકોઝ દેટ હ્યુજ દેટ બ્લેક બિયર વોઝ દેર એન્ડ જસ્ટ ટુ પ્રોટેક્ટ ઇટ્સ ક્યુબ્સ uh that snow leopard was uh, uh, not looking at the or uh, its eyes no, uh, were not on the alibi but just only on the beer. so alibi were lucky that time and a cube somehow because cubes were with her mother hmm? and her mother has protected uh, those cubes uh, from the black uh

ઇનોવેટિવ આન્સર બનાવવા માટે બરાબર છે તો ધ મધર લેપર્ડ વોન્ટ ટુ પ્રો મધર લેપર્ડ વોન્ટ્સ ટુ પ્રોટેક્ટ ઇટ્સ ક્યુબ્સ બટ અગેન્સ્ટ ધ હ્યુજ એન્ડ જાયન્ટ બ્લેક બિયર ધ બ્લેક બિયર વોઝ ઓલમોસ્ટ થ્રી ટાઈમ્સ બિગ ધેન ધ મધર લેપર્ડ પછી એનો એનું વર્ણન કરવાનું કે

અને એના દાંત જે છે એ પણ અણીવાળા હતા એટલે આની સાઇઝમાં પણ મોટી હતી અને એની તાકાતમાં પણ મોટી હતી બિયર જે છે એ મોટું હતું લેપડથી એટલા એના માટે ડેન્જરિયસ હતું બરાબર છે એ આ આપણે આમાં લખી શકીએ એમાં ઉમેરવું હોય વધારે કરવું હોય તો પહેલું સિક્સ પેજ ઉપર જે પહેલી લાઇન છે એ તો તમે યાદ રાખી જ લેજો હં એ આમાં પણ આપી આપી શકાય પણ એણે એ રિસ્ક લીધું કારણ કે ધ મધરલી ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ બરાબર ને એ એ લાઇન આપણે લખવાની પેજ નંબર સિક્સ ઉપર એકદમ સેન્ટરમાં આ પેરેગ્રાફ છે બરાબર ને તો એ એ લાઇન પણ તમે આમાં લખજો ઓકે હવે ફોર્થ વન યુ થિંક અલીભાઈ હેડ વેરી ગુડ રિલેશનશીપ વિથ રામસિંગ ફેમિલી વાય ડૂ યુ થિંક સો ઓકે તમે એમ માનો છો કે અલીભાઈ અને રામસિંહના ફેમિલી વચ્ચે બહુ સારા રિલેશન હતા અથવા તો અલીભાઈ અને રામસિંહના ફેમિલી સાથે સારા રિલેશન હતા જો એવું માનતા હો તો શા માટે અથવા તો ન માનતા હો તો શા માટે પણ આપણે જોયું હતું કે અલીભાઈના જે રિલેશન છે એ રામસિંહના ફેમિલી સાથે સારા હતા એ શું જોયું આપણે એમાં એ આ આન્સરમાં લખવાનું છે હમ એટલે લખવાનું કે જ્યારે પણ અલીબાઈ દરેક ગામે ગામ ફરતા હોય જ્યારે જ્યારે રામસિંહના ગામ બાજુ આવે છે ત્યારે રામસિંહના ઘરે હંમેશા આવે છે હં વારંવાર આવે છે બરાબર અને બીજું એમાં એટલું પણ લખી શકાય કે એટલીસ્ટ વન ઇન અ ટ્રી પર વન ઇન અ યર કદાચ એવું લખવું હોય તો એ પણ આપણે લખી શકીએ બરાબર છે પછી બીજું એવું લખી શકાય કે રામસિંહના ફેમિ બધા જ ફેમિલી મેમ્બર્સ અલીભાઈ ને ખૂબ જ સારી રીતે જાણે છે અલીભાઈ જ્યારે રામસિંગના ઘરે આવે છે ત્યારે બધા જ ફેમિલી મેન્ મેમ્બર્સને ટેપ કરીને વહાલ પણ કરે છે અને રાત્રે બધા જ ભેગા મળીને જમે તો છે જ પણ વાતો પણ કરે છે બધા જ ફેમિલી મેમ્બર્સ છે એને અલીભાઈને એમના ઘરે રોકાવા માટે ફોર્સ પણ કરે છે બરાબર છે અને અલીભાઈ એમના ફોર્સનું માન રાખીને એમના ઘરે એકના બદલે બે દિવસ રોકાવા માટે પણ રાજી થઈ જાય છે બરાબર છે તો આવી રીતે આપણે લખી શકીએ કે અલીભાઈ ને રામસિંગના ફેમિલી સાથે ઘણું બધું અટેચમેન્ટ હતું અને એમના રિલેશન પોઝિટિવ હતા ગુડ રિલેશનશીપ તો હવે ઇંગ્લિશમાં એને લખવાનો આપણે પ્રયત્ન કરીએ અલીભાઈ મસ્ટ બી વિઝિટિંગ ધ રામસિંગ્સ પ્લેસ ફ્રિકવન્ટલી બરાબર મેં તમને કીધું કે વારંવાર બરાબર છે અને સો અને મેં તમને કીધું એવી રીતે કે વન્સ ઇન અ યર અથવા તો વન્સ ઇન અ કે એવું કાંઈ પણ આપણે લખી શકીએ બરાબર સો એવરીબડી ઇન રામસિંગ્સ ફેમિલી ન્યૂ હિમ ક્લોઝલી હમ એઝ સુન એઝ ધ લિટલ ગર્લ નીલમ સો હિમ સી રેઇન્સ શાઉટિંગ ઇન ટુ ધ હાઉસ અલીભાઈ હેઝ કમ અલીભાઈ હેઝ કમ આવી રીતે ઇનોવેટિવ પણ બનાવી શકાય ઓલ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી રઈન આઉટ ટુ સી એન્ડ ગ્રીટ હિમ ગ્રીટ એટલે એમને આવકારે છે બરાબર છે વિથ ધ બ્રોડ સ્માઇલ એન્ડ ફૂલ ઓમ ધી વામસિંગ હગ્ડ હિમ એન્ડ ઇન્વાઇટ હિમ ઇન કોલિંગ હિમ ફ્રેન્ડ એટલે આપણે આ કહી શકીએ આવી રીતે આપણે આ લખી શકીએ બરાબર ને આના ક્વેશ્ચનના આન્સર્સ તમને આવડી ગયા હશે આના પછીની એક લાઈફ જોઈએ નાનકડી એક્સરસાઇઝ માટે ઓકે પેજ નંબર એઇટ ઉપર આ ટ્રુ ફોલ્સ આપેલા છે એ એ ટ્રુ ફોલ્સ જે છે ને માત્ર ટ્રુ ફોલ્સ પૂરતા નથી આ એક્સરસાઈઝ કહેવાનું રીઝન એ પણ છે કે આપણે ટેક્સબુકની અંદરની અમુક મેટર પણ હોય એ ખબર પડે અને આમાંથી ક્વેશ્ચન ક્યારેક ફેરવીને પણ આવી શકીએ એમસીક્યુઝમાં કે બ્લેન્ક્સમાં કે વન વર્ડ્સ ક્વેશ્ચન આન્સરમાં પૂછાઈ શકીએ કે તમારા સેક્શન એ એમાં જે ક્વેશ્ચન આન્સર્સ છે એમાં પણ આ પૂછાઈ શકીએ છે બરાબર અને સેક્શન બીમાં પણ ક્વેશ્ચન આન્સર છે એ પણ પૂછાઈ શકે છે તો તમે આ વાંચી પણ શકો છો પેજ નંબર એઈટ ઉપર જે આના સૌથી પહેલી એક્સરસાઇઝ બરાબર છે એમાં આના આન્સર પણ આમાં લખેલા છે તો એ તમે જોઈ શકો છો પણ આ તમને લેવાનું રીઝન માત્ર એટલું છે કે તમને આ વસ્તુની ખબર પડવી જોઈએ અને આ કદાચ સ્ટેટમેન્ટ ટ્રુ હોય તો એની ખબર પડી જાય અને ફોલ્સ હોય તો એ શું ટ્રુ છે ખરેખર તો હમ એ ખબર પડી જાય એટલે ક્વેશ્ચન આન્સર પણ કદાચ આમાંથી આવે તો પણ આપણને વાંધો ન આવે એકાદુઃ તમારી સાથે અથવા તો બધા જ તમારી સાથે એકવાર ડિસ્કસ કરી લે ચલો વેન અલીભાઈ હર્ડ સમ ફેઇન્ટ ગ્લો ગ્રોવલ્સ હી થોટ ઇટ વોઝ અ સ્નો લેપર્ડ બરાબર એમને એવું નહોતું ઉધાર્યું કારણ કે એમને ખબર પડી ગઈ હતી કે આ બિયરનું ગ્રોવલિંગ છે એટલે આ ફોલ્સ છે એઝ ધ ફેમિલી મેમ્બર્સ ઇન્સિસ્ટેડ અલોટ અલીભાઈ ડિસાઇડેડ ટુ સ્ટે વિથ ધેમ લોંગર બરાબર ને આપણે એમાં ક્વેશ્ચનમાં આન્સરમાં પડું કર્યું કે ફેમિલી મેમ્બર્સ એમને ઇન્સિસ્ટ કર્યા હતા કે વધારે વખત સુધી રોકાઈ જાઓ તો એ જ રાત્રિ એ જવાના હતા એની બદલી હજી બીજા બે દિવસ સુધી એટલે કે લોંગ પીરિયડ કહેવાય ને કે રોકાઈ જાય એ ઈચ્છતા હતા એના કરતાં લોંગર પિરિયડ સુધી રોકાઈ જાય એટલે આ ટ્રુ રામસિંગ થોટ દેટ ધ મધર ઇન ઇન્સ્ટિંગ ઇઝ ગુડ ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ યંગ વન ઓકે તો આ ફોલ્સ આવશે એમાં ટ્રુ લખેલું છે અલીભાઈ એ કે છે બરાબર ને ઘણી વખત જવાબ લખેલા હોય છે સાચા નથી હોતા એટલે આમાં ટ્રુ લખેલું છે પણ એમાં ફોલ્સ આવશે કે આ વસ્તુ અલીબાઈ કીધું છે એ આપણે એકદમ વ્યવસ્થિત રીતે સમજી શકીએ ધ મધર લેપર્ડ એક્સપ્રેસ હર લવ એન્ડ કેર બાય લિકિંગ ઓ લાઇકિંગ એન્ડ સ્મેલિંગ ધ યંગ ક્યુબ્સ હમ એટલે કે ચાટે છે અને સ્મેલથી એ કરે છે તો એ પણ આપણે જોયું હતું કે જ્યારે બિયડને ફાઇટ કરીને લઈ લુહાણ કરીને હરાવીને જ્યારે આવે છે ત્યારે શ્યોર કરવા માટે કે એ લોકોને કોઈ ઇન્જરી નથી થઈ ને હમ તો એ લિકિંગ અને સ્મેલિંગ કરીને શ્યોર કરે છે તો આ ટ્રુ આવશે બરાબર થી આપણે જોઈએ ધ મધર લેપડ વોઝ સ્વિફ્ટ અધરવાઇઝ સી વુડ હેવ વોન ધ ફાઇટ વિથ ધ બિયર એ આખરે જીતે જ છે બરાબર છે સ્વિફ્ટ એટલે કે અહીંયાથી ત્યાં જતા રહેવું એવું નહીં ને અધરવાઇઝ નહીંતર એ જીતી જતી એવું નહોતું એ જીતી જ હતી બરાબર ને મદર લેપડ એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે હાર્ડલી હેડ ધ બિયડ એપિયર્ડ બેન અલીભાઈ સ્લીપડ એન્ડ ફેલ ડાઉન એવું તો થયું નથી અલીભાઈ સ્લીપ પણ નથી ત્યાં અને બરાબર ને ડાઉન પણ નથી થયા એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે એટલે આપણે આનું જે સાચું સ્ટેટમેન્ટ હોય એ સમજી લઈએ હવે આ નોટબુકમાં લખવાના છે ક્વેશ્ચન આન્સર અને આ ટ્રુ ફોલ્સ બરાબર જોઈને વિદ્યાર્થી મિત્રો બહુ જ સારી રીતે સરળ ભાષામાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ કંઈ ડાઉટ હોય તો ગમે ત્યારે તમે પૂછી શકો છો તમે નોટબુકમાં આગળ કઈ એ રીતે આ ક્વેશ્ચનના આન્સર લખજો